गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू? आई होप ऑल आर फाइन। आपने आ अगाउ वर्षा ऋतु अने मारू शहर आ बे निबंध आपने जोया छे। आजे आपने 15 ऑगस्ट एटले के स्वतंत्रता दिनों निबंध जोईशुं। तो तमे बधा जाणो छो કે 15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। એ પહેલાં એટલે કે 15 ઓગસ્ટ પહેલાં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો। અંગ્રેજો કહે તેમ આપણે કરવું પડતું હતું અને તેમનો વહીવટ ચાલતો અને પ્રજા આપણી દુઃખી પણ થતી હતી। ત્યારે આપણા ઘણા બધા દેશ નેતાઓ તૈયાર થયા અને એમની સામે એમણે લડત ચલાવી અને આઝાદી અપાવી હતી। तो 1947 15 ઓગસ્ટે આપણા આપણને આઝાદી મળી હતી। તો જુઓ, 15 ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે, રાષ્ટ્રનો મહાન ઉત્સવ છે। ઈસવીસન 1947 પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું। આપણો દેશ ગુલામ હતો, એથી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી। જુઓ, મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે ગુલામ હતો અંગ્રેજોની, એટલે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે, એ લોકો કેમ કરવું પડે અને નોકરી ધંધા ઓછા મળે, મજૂરી ખૂબ જ કરાવતા હતા અંગ્રેજો। એટલું બધું આપણા ઉપર જુલ્મ કરતા હતા અને લોકોને ઘણીવાર લાઠીચાર્જ થતો અને મારામારી થતી, તો આ બધામાં આપણા લોકોને દુઃખ પડતું હતું ને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી। તો આજે આપણે આગળ જોઈએ તો આપણા દેશમાં લોકોને આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા। તેમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા, અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે લડત ચલાવી। આખરે 15 ઓગસ્ટ ઈસવીસન 1947 રોજ આપણો દેશ આઝાદ થયો। દર વર્ષે આપણે સ્વતંત્ર દિન ઉજવીએ છીએ। જુઓ તો આપણને આઝાદી અપાવવા માટે ગાંધીજી, પછી જવાહરલાલ નહેરુ જેવા અનેક દેશ નેતાઓએ એમાં ભાગ લીધો હતો અને અનેક આંદોલનો કર્યા, લડતો ચલાવી, બધા જ લોકો એમાં જોડાયા અને એને ખૂબ એ લોકોએ એમનો સામનો કરવો પડ્યો અંગ્રેજોનો। અને આખરે આપણને 1947 રોજ 15 ઓગસ્ટે આપણને આઝાદી મળી અને અંગ્રેજોને આપણા દેશમાંથી એ વખતે હાંકી કાઢ્યા, એટલે કે કાઢી મૂક્યા, એ એમના દેશમાં જતા રહ્યા। અને ત્યારથી આપણે દર વર્ષે આ 15 ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ। 15 ઓગસ્ટે શાળાઓમાં ધ્વજવંદન થાય છે, શાળાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે, રાષ્ટ્રગીત ગવાય છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। તેમાં રાસગરબા, નાટક અને દેશભક્તિના ગીતો રજૂ થાય છે। તો આ 15 ઓગસ્ટે શાળાઓમાં તો ધ્વજવંદનનો કાર્યક્રમ થાય જ છે, પણ એ સિવાય અનેક કચેરીઓ, સરકારી કચેરીઓ હોય, સરકારી ઓફિસો હોય, કોલેજો હોય, સરકારી દવાખાનાઓમાં બધે જ આ ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે। તો શું ત્યાં ગાડી પહેલાં તો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે અને રાષ્ટ્રધ્વજને બધા સલામી આપે છે અને પછી રાષ્ટ્રગીત ગાય છે। અને શાળાઓમાં તો બાળકો દ્વારા જાત જાતના સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય, તેમાં રાસ ગરબા, નાટક, દેશભક્તિના ગીતો, મિમિક્રી જેવા જાત જાતના પ્રોગ્રામો વિદ્યાર્થીઓ કરતા હોય છે। દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, લશ્કરની પરેડ થાય છે, રેડિયો ટીવી પર દેશભક્તિના ગીતો રજૂ થાય છે, રાત્રે સરકારી મકાનો પર રોશની કરવામાં આવે છે। આપણે સ્વતંત્ર દિન હોંશે હોંશે ઉજવીએ અને આપણી આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ। જુઓ, દિલ્હીમાં આપણો લાલ કિલ્લો છે, ત્યાં વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, એ
એટલે કે આપણા અત્યારના વડાપ્રધાન કોણ છે? સરસ, વેરી ગુડ, નરેન્દ્ર સાહેબ મોદી. તો એ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને લશ્કરની પરેડ થાય છે. જુઓ, લશ્કરની પરેડમાં તમને બધાએ જુઓ તો મજા આવે જોવાની. કૂચ એક સાથે સરસ મજાની કૂચ કરતા હોય, અલગ અલગ કરતુંબો કરતું એમની બતાવતા હોય છે અને તે જોવાની બહુ જ મજા આવે છે. અને એ પ્રોગ્રામ આપણે લાઈવ ટીવી પર ઘરે બેઠા પણ આપણે જોઈ શકીએ છીએ. અને રેડિયો, ટીવી વગેરે પર દેશભક્તિના ગીતો આવે છે, તેના નાટકો પણ સંભળાય છે, એ બધું જાત જાતના પ્રોગ્રામો રજૂ થાય છે. પછી બીજું કે સરકારી દવાખાનાઓ હોય અને મકાનો હોય, જાત જાતની મોટી બિલ્ડિંગો પર અલગ અલગ પ્રકારની રોશની કરવામાં આવે છે. રોશની એટલે લાઇટિંગ, અને આખી રોશનીથી મકાનો ઝળહળી ઉઠે છે. આમ લોકો પોતાને દેશની આઝાદીનો જે દિવસ છે એને ઉત્સાહથી બધા ઉજવે છે. અને આપણે એ તહેવાર એટલે કે સ્વાતંત્ર્ય દિન આપણે બધાએ હોંશે હોંશે ઉત્સાહથી ઉજવવો જોઈએ. અને આપણી જે રક્ષણ કરવાની છે, આપણને જે આઝાદીનું રક્ષણ કરવું જોઈએ, આઝાદી મળી છે તેની આપણે રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. દરેકે આ દિવસે રાષ્ટ્રધ્વજને સલામી ખાસ આપવી જોઈએ જ. આપણને આપણા દેશ માટે ગૌરવ હોવું જોઈએ કે આપણને આપણો દેશ આઝાદ બન્યો છે, દેશ નેતાઓએ કેટલો બધો ભાગ ભજવ્યો છે, તો આપણે પણ એમાં સામેલ થઈએ. અને એ વખતે આપણે નહોતા તો કંઈ નહીં, અત્યારે આપણે એ દિવસે બધાને યાદ કરીએ, જે લોકો શહીદ થયા છે એમની યાદ કરીએ અને એમને શાંતિ અર્પણ કરીએ. અને આપણે આપણા દેશનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ. તો જુઓ, આ હતો આપણો રાષ્ટ્રીય આપણો નિબંધ 15 ઓગસ્ટ. હવે તમારે આ નિબંધ પણ મોઢે કરવાનું છે. જુઓ, આ અગાઉ આપણે માતૃપ્રેમ, પછી આપણું શહેર અમદાવાદ, અને આ ત્રીજો નિબંધ 15 ઓગસ્ટ, આ ત્રણ નિબંધ છે એ તમારે બધાએ મોઢે કરવાના છે. સેમ વનની પરીક્ષામાં કોઈ પણ 2 નિબંધ પૂછાશે અને આ 2માંથી કોઈ પણ 1 નિબંધ તમારે લખવાનો રહેશે. તો દરેકે 3માંથી 2 નિબંધ કમ્પલસરી મોઢે કરવાના રહેશે. તો ગમે તે નિબંધ પૂછાય તો તમે લખી શકો. બરાબર, ખ્યાલ આવ્યો ને? તો દરેક લખીને તૈયારી કરજો. પહેલેથી જ પહેલાં 2-4 વાર વાંચી પોતાની મૌલિકતાથી લખવાનો પ્રયાસ કરો અને ચેક કરો. નિબંધ 2-4 વાર વાંચીને લખશો, લખીને તૈયારી કરશો તો ચોક્કસથી તમે સરસ રીતે લખી શકશો. ખાસ યાદ રાખવાનું, નિબંધમાં ફકરા પાડી પાડીને સુંદર સરસ અક્ષરે લખવાનું છે. આ તમે નિબંધ સારો લખશો, વ્યવસ્થિત પોતાની મૌલિકતાથી લખશો તો પણ ચાલશે. અને આમાં તમે ધારો એટલે કે પૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. તો દરેક નિબંધ તૈયાર કરશે. સેમ વનની પરીક્ષા હવે નજીક આવી ગઈ છે. મને આશા છે કે તમે બધા જ તૈયારી ચાલુ કરી દીધી હશે. કરો છો ને? વેરી ગુડ. તો બધા જ પાઠની સરસ રીતે તૈયારી કરજો. અને હવેથી આપણે નેક્સ્ટ રિવિઝનની કરીશું. એટલે તમે મોઢે કરીને રેડી રાખો તો રિવિઝન કરવામાં તમને બધાને મજા આવશે. બરાબર ને? ઓકે, થેન્ક યુ.